નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ભુવાનગર નવસારીમાં આપનું સ્વાગત છે. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ. અમલસાડ વિસ્તારના ખેડૂતોએ ઉદ્ધારનો લઈને ડાંગર રોપણીનું કામ ફરી શરૂ કર્યું. ગત દિવસોના ભારે વરસાદ બાદ આજે સવારથી ઉદ્ધાર નીકળતા અમલસાડ વિસ્તારના ખેડૂતોએ બાકી રહેલ ડાંગર રોપણીની કામગીરી ફરી શરૂ કરી દીધી હતી. જીવના જોખમની સવારી એટલે એસટી અમારી. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. વલસાડ ડાંગના યુવા અને ઉત્સાહી સાંસદ ધવલભાઈ પટેલની લોકસભાના દંડક તરીકે નિમણૂક કરાઈ. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં વલસાડ ડાંગના યુવા અને ઉત્સાહી સાંસદ ધવલ પટેલની દંડક તરીકે નિમણૂક કરાતા વલસાડ ડાંગ જિલ્લામાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ જવા પામી છે. જંગલમાની માધ્યમિક શાળા સાઉડામાં સાકાર રીડિંગ કોર્નરનું ઉદ્ઘાટન થયું. કપરાડા તાલુકાના ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલ સાઉડા ગામની સરકારી માધ્યમિક શાળામાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તેમજ પાર્થ ટ્રેડર્સ વાપીના સૌજન્યથી નિર્મિત રેઇનબો વોરિયર્સ ધરમપુર તેમજ માધ્યમિક શાળા સાઉડા સંચાલિત સાકાર રીડિંગ કોર્નરનું ઉદ્ઘાટન ડૉક્ટર બિપિનભાઈ પટેલ, ડૉક્ટર વર્ષાબેન પટેલ, નિમેશભાઈ ગાવિત, ચુનીલાલ ચૌધરી સરપંચ સાઉડાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. વાંસદા તાલુકાના લાછકડી ખાતે નર્સરી એક ઉદ્યોગ વિષય પર સેમિનાર યોજાયો. સંયુક્ત બાગાયત નિયામકની કચેરી સુરત અને નાયબ બાગાયત નિયામકની કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ્સ ઝુંબેશ અંતર્ગત નર્સરી એક ઉદ્યોગ વિષય ઉપર વાંસદા તાલુકાના બાઇફ લાછકડી ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુલ્લા હોસ્પિટલ નવસારી દ્વારા પૂર અસરગ્રસ્તો માટે ફ્રી મેડિકલ કેમ્પ રોયલ સ્કૂલ ખાતે યોજાયો. નવસારી ખાતે મુલ્લા હોસ્પિટલ દ્વારા દારૂલ ઉલમ સંચાલિત રોયલ સ્કૂલ રિંગ રોડ નવસારી ખાતે પૂર અસરગ્રસ્તો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ દર્દીઓને મફત દવા વિતરણનું સેવાકીય આયોજન કરવામાં આવ્યું, જેમાં 110 દર્દીઓને ડોક્ટરોએ તપાસી દવાઓ આપી. સલામતીની સવારી એસટી અમારી, જગ્યા ન મળે દાદર પર બેસો તો જવાબદારી તમારી. આ દ્રશ્યો છે નવસારીથી ચલથાણ જતી બસના, કે જેની અંદર ઓવર કેપેસિટીની અંદર પેસેન્જરો ભરવામાં આવ્યા છે. બે મહિલાઓને જગ્યા ન મળતા દાદર ઉપર બેઠા છે અને એ બારણું દોરીથી બાંધવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ પાછળની સાઈડે જ્યાં સીટ પતી જાય અને પછીથી પાછલો કાચ આવે તેની વચ્ચેની ગેપમાં પણ વિદ્યાર્થીઓએ ઊભું રહેવું પડ્યું છે. શાળા કોલેજ છૂટ્યા બાદ નવસારી ચલથાણ બસની આ પરિસ્થિતિ સર્જાય છે, છતાં પણ તંત્ર વાન ચાલકોને દંડ આપવા માટે બેઠી છે. જ્યારે પોતાના તંત્રની અંદર આવા પોલમ પોલ ચાલે છે તો ત્યારે મુસાફરોને સુવિધા આપવામાં કેમ આની કાની. ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસ હૈ. અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ, તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. ગુજરાતની પણ કળા કંઈક નિરાલી જ છે.
લોકો બોર કરાવે ત્યારબાદ પાણી બહાર ખેંચવા માટે એની અંદર મોટર ફિટ કરાવે, પણ સ્વયં જળ ઠાલવતો રૂઝવણીમના ફળિયાનો બોરવેલ કે જ્યાં જાતે બોરવેલમાંથી પાણી બહાર આવે છે. વર્ષો જૂની પરંપરા તો એવી હતી કે લોકોને બોલાવવા પડે હાથોમાં શ્રીફળ અથવા તો એ લોકો હાથમાં સળિયા લઈ અને પાણી ક્યાંથી નીકળશે એના માટે આપણને જગ્યા બતાવે, પછી આપણે બોર કરાવીએ, બોર કરાવ્યા બાદ એની અંદર મોટર મુકાવીએ અને પછી પાણી બહાર નીકળે. પણ આ કુદરતની કળા તો જુઓ કે રૂઝવણી મના ફળિયાની અંદર બોરવેલમાંથી આપોઆપ જાતે જ પાણી બહાર આવે છે અને એ પણ 30 ફૂટ જેટલી છલાંગ મારતો હોય એવો આ બોરવેલ છે. વિકસિત ગુજરાત, સ્વચ્છ નવસારી જવાબદારી અમારી. પણ જો તમે ખાઉદરા ગલી એટલે કે પારસીની સામે જયશંકર પાર્ટી પ્લોટ જતા રસ્તા ઉપર જે વાજપેયી શોપિંગ સેન્ટર છે ત્યાં ખાવા માટે જતા હોવ તો સાવચેત થઈ જાઓ, અથવા તો બાજુમાં આવેલા બાગની અંદર બાળકો રમાડવા માટે જતા હોવ તો સાવચેત થઈ જાઓ. ત્યાં સતત ગટર ઉભરાય છે, ચાંદીપુરા નામનો વાયરસનો ભરડો ચાલી રહ્યો છે ત્યારે તંત્ર ઊંઘી રહ્યું છે. વર્ષોની સમસ્યાનો આજે પણ કોઈ જ નિકાલ નથી અને ત્યાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાંસાના સીતાપુરના શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા ગામ ગોલણની ઉપાસના વિદ્યાલય સ્થળ પર નેત્ર શિબિર યોજાઈ હતી. હાઈવેના ખારેલ ઓવરબ્રિજ નીચે જોખમી ખાડો. ગણદેવી તાલુકાના ખારેલથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ખારેલ ઓવરબ્રિજ નીચે પડેલ ખાડો દિવસે અને દિવસે વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે. આ ખાડાને લીધે કોઈ ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 30.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.7 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92%, જ્યારે સાંજે 85% રહ્યું હતું. હવાની ગતિ 3.5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.